नमस्कार विद्यार्थी मित्रों, बीबीएन पीबी हिरप्रा कन्या विद्यालय में आपनों हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय नामना मूल तत्वों भाग एक एम अपने प्रकरण नंबर 5 हिसाबी समीकरण अने धंधाना व्यवहारों। तो आप छेल्ला लेक्चर नी अंदर हिसाबी समीकरण विषय चर्चा करी ए बराबर सी प्लस एल मिलकतों बराबर मूड़ी प्लस देवा। त्यार पछी समीकरण समझा, त्यार पछी आपणे उदाहरण जोयुं तो के पाठ्यपुस्तक में उदाहरण नंबर 1 एनो आपणे दाखलो गणो हतो। तो एवी ज रीते आजे आपणे स्वाध्यायमां दाखला नंबर बीजो आपेलो छे तो एना विषे आपणे ऊंडाणपूर्वक अभ्यास करशुं अने आपणे जोईए एक पछी एक व्यवहारो कई रीते हिसाबी समीकरण तैयार करवामां आवे छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे पाठ्यपुस्तकनी अंदर जे तमने चोपड़ी आपेली छे एनो तमारे चोपड़ीनी अंदर तमारे फरजियात रकम साथे राखी एटले जेथी करीने समझवामां सरल रहे। तो नीचेना आपणे जोईए स्वाध्यायना दाखला नंबर 2 नीचेना व्यवहारोनी आमनोंध लखो अने तेनी समीकरण आधारित हिसाबी असरो समझावो। तो सौ प्रथम मैं तमने पहला कीधुं तुं कि हिसाबी असरो ए रीते आपी शकाय, पहला वेला जे हिसाबो आप्या छे एनी फरजियात शुं बनावी पड़े, आमनोंध लख्या पछी ते हिसाबोनुं समीकरण तैयार करी शकाय। मैं अहींया तमने आपेलुं छे तो आपणे जोईए। तो सौ प्रथम आपणे दाखलानी अंदर कुल 19 व्यवहारो आप्या छे, तो 1919 व्यवहारोनी आपणे सौ प्रथम जोशू एक पछी एक विगतो। तो एमां पहेलुं आपणे आमनोंध दोरवानी छे, तो आमनोंधमां पहेला तारीख विगत खापा उधार रकम अने जमा रकम ए आपणे शीखी गया छे के आपणे चोथुं चेप्टर आमनोंध शीखा। तो एनी अंदर जे रीते आमनोंध बनावता हता ए ज रीते अहींया पण आपणे आमनोंध बनावानी छे। तो पहेलो व्यवहार पाठ्यपुस्तकमांथी वाँचू छूं, अहींया पण मैं लख्यो छे ₹80,000 लावी અને ધંધો શરૂ કર્યો। આપણે ખબર છે ધંધામાં આવે એટલે મૂડી આવે, પણ ધંધામાં લેવા એટલે કેવી લેવી હોય? રોકડ। તો આપણે આમનોંધ તરત આવડી જાય, આપણે શીખી ગયા ચોથા ચેપ્ટરમાં। એવી જ રીતે રોકડ ખાતે ઉધાર 80,000 તે મૂડી ખાતે 80,000 બાબત જે રોકડા લાવી ધંધો શરૂ કર્યો, બરાબર? તો આનું આપણે સમીકરણ, તો સમીકરણ પહેલાં આપણે દોરીએ તો એની અંદર આપણે જેમ આપણે ઉદાહરણમાં જોયું તેમ એ ત્રણ ભાગ પાડવાના, મિલકતો એ કૌંસમાં લખવાનું મિલકતો બરાબર સી એટલે મૂડી પ્લસ એલ એટલે દેવું। તો ધંધામાં રોકડ લઈ આવ્યા ત્યાં એ લખવાનું રોકડ એટલી 80,000, નીચે સરવાળો લખી નાખવાનો 80,000, પછી મૂડી કેટલી છે 80,000, એનો ટોટલ બરાબર 80,000 દેવું કંઈ છે ને, આખો વ્યવહાર પૂરો થાય એટલે નીચે અંડરલાઈન કરી અને આ વ્યવહાર પૂરો કરી દે, આ હિસાબ થઈ ગયો। કારણ કે તમારી પાસે રોકડ 80,000 છે તો બરાબર દેવું અથવા મૂડી તમારી અગર કેટલી છે 80,000, આ બે સરખા, આ બેનો ટોટલ કેવો થવો જોઈએ સરખો। તો આપણે આપણે સમીકરણ છે એ બરાબર સી પ્લસ એલ, બરાબર? પછી બીજો વ્યવહાર આવજો, 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, બેંકમાં ભર્યું એટલે બેંક લેના છે, તો બેંક ખાતે શું આવે ઉધાર અને રોકડ જાય, બેંકમાં ખાતામાં તમે રોકડ બેંકમાં ભરો એટલે તમારી રોકડ જાય, તો અહીં લખવાનું બેંક ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે, કેટલા લખશો 20,000 બાબત જે એટલે લખવાનું બેંકમાં રોકડા ભર્યા તેના, આપણે આપણો બાબત જે આમાં જરૂર નથી, આપણે આમનો એટલા માટે લખીએ છીએ કે સમીકરણ સમજવામાં કેવી રીતે બેંકમાં આવ્યા રોકડ ગઈ હતી, રોકડ જાય છે એટલે રોકડમાં શું થયો ઘટાડો। તો આપણે સમીકરણમાં લઈએ તો સમીકરણ રોકડ આપણે અગર કેટલા હતા બીજામાં, તો રોકડ 80,000, તો એ લખવાનું રોકડ 80,000 બેંકમાં ભર્યા માઇનસ કરવાના કેટલા 20,000, એટલે હવે તમારે અગર રોકડ કેટલી વધશે 60,000 અને બેંક શિલક ઉમેરવાની કેટલા લખવાના 20,000, રોકડની સામે આપણે બેંક શિલકમાં કેટલા વધ્યા 20, 60, 70 અને 80, સામે મૂડી જેટલી છે એટલી જ પાછી મૂડી લખી અને દેવું કંઈ છે ને એટલે ટોટલમાં જ દેવાનું, તો આપણા આગળ જેટલું મૂડી અને દેવું છે એટલી જ શું છે મિલકતો, આ વ્યવહાર આપણે પૂરો કરી અને નીચે અંડરલાઈન કરવાનું। હવે ત્રીજી તારીખનો વાંચું છું, 40,000 ની હિસાબ
હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. જો ખાસ યાદ રાખજો, 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. તો આ શાખ ઉપરનો માલ છે, માલ ખરીદ્યો છે, માલ આવે છે, આવે તો શું થાય? ઉધાર. તો ત્રીજી આમનોન લખવાનું, ખરીદ ખાતે ઉધાર 40,000, તે હિમાની ખાતે 40,000. બાબત જે લખો હોય તો શાખ પર માલ ખરીદો તેના પર. આપણે શાખ ઉપર માલ એટલે દેવું થયું, માલ શાખ ઉપર દેવાની અંદર જોઈએ તો આપણે હિસાબી સમીકરણની અંદર લખવાનું, પહેલાં વહેલાં તમારી પાસે રોકડ કેટલી છે? તો કે 60,000. બેંક સિલક કેટલી છે? 20,000. ખરીદી અને ખરીદીમાં શું કહેવાય ને, સ્ટોક માલનો તમારી આગળ શું છે? સ્ટોક. સ્ટોક કેટલો છે? 40,000. એટલે આ ત્રણેયનો સરવાળો થાય છે 1,20,000. જો તમારે જેટલી જેને અસર આવતી હોય, જો રોકર ઉપર કોઈ અસર નથી આવતી તો બાકીની વિગતો તમારે એમનન લખવાની રહેશે. જેની ઉપર અસર થતી હોય એ જ દર્શાવવાની, બાકી બધી અસરો એમને રહે. બેંક સિલક ઉપર કોઈ અસર ન થાય એટલે 20,000 એમનન આવશે. તો મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે મૂડી ઉપર જેટલી હતી એટલી તમારે લખવાની મૂડી. અહીંયા કરવાના બરાબરની નિશાની. પછી દેવું તો કોનું છે? તો કે હિમાનીને. કેટલો હોય? 40,000. તો અહીંયા પ્લસ કરવાના છે 40,000. તો 80,000 પ્લસ 40,000 એટલે 1,20,000. એટલે આ બેનો સરવાળો કેટલો થઈ જાય? 1,20,000. ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ તો રૂપિયા 30,000નો માલ રોકડેથી ખરીદો. માલ રોકડેથી ખરીદો એટલે રોકડ તમારી શું થાય છે? જાય. જાય તે શું થાય? જમા. માલ ધંધામાં આવે જ. તો ત્રીજી આમનોન લખી શકાય, ખરીદ ખાતે ઉધાર 30,000, તે રોકડ ખાતે 30,000. તો આપણે જોઈએ માલ ખરીદી કરી એટલે સ્ટોકમાં શું થયો? વધારો. માલની તમે ખરીદી કરી એટલે સ્ટોકમાં વધારો અને રોકડમાં શું થયો? ઘટાડો. તો આપણે એનું સમીકરણ જોઈએ તો આપણે આગળ રોકડ કેટલી હતી? 60,000. તો અહીં રોકડવાની રોકડ 60,000 માઇનસ ખરીદી કેટલાની કરી? 30,000. હવે તમારી પાસે રોકડ કેટલી વધી? 30,000. તો ખરીદીનો સ્ટોક પહેલાં 40,000નો હતો, કારણ કે અહીંથી આપણે લીધું ખરીદી એટલે સ્ટોક 40,000 પ્લસ નવી ખરીદી કેટલાની થઈ? 30,000. એટલે તમારી અગર હવે ખરીદીનો સ્ટોક કેટલો છે? 70,000. અને બેંક સિલક છે એમને લખવાનું એટલે કુલ ટોટલ 1,20,000. મૂડી તમારી છે એ એમને 80,000 લખવાની. દેવામાં પણ વધારો કે ઘટાડો થતો નથી એટલે દેવું પણ ઉપર જેટલું લખ્યું છે એટલું લખવાનું. આ બેનો સરવાળો 80,000 પ્લસ 40,000 એટલે 1,20,000. ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ પાંચમો. તો પાંચમો વ્યવહાર એવું છે, 35,000નો માલ જસલીને રૂપિયા 5,500માં ઉધાર વેચો. જો શાખ ઉપર માલ વેચો એટલે માલનું શું કર્યું છે? વેચાણ. વેચાણ કરો છો એટલે ખાસ યાદ રાખજો, 35,000નો માલ જસલીને 55,000માં ઉધાર વેચો. ખાસ યાદ રાખજો, 35,000નો માલ હતો, જસલીને કેટલા રૂપિયામાં વેચો? 55,000માં વેચો. આપણે જેટલાનો વેચો એની નોંધ કરવાની છે. તો શાખ ઉપર વેચો એટલે જસલીન ખાતે ઉધાર 55,000. કેટલા કરશો? તો જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે 55,000. હવે આમાંથી આપણે માલ વેચો એટલે સમીકરણ સ્ટોક હતો એમાંથી વેચાણ કરો એટલે એટલા સ્ટોકમાંથી શું થાય? ઘટાડો. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વેચો એ નહીં કરવાનો. તમારે અગર માલ કેટલાનો ગયો? 35,000નો. તમે 55,000 તો નફો સરાવીને વેચો એટલે તમારે માલ કેટલો બાદ કરવાનો થાય? 35,000નો. તો આપણે સમીકરણની અંદર જોઈએ તો તમારી પાછળ રોકડ કેટલી વધી? તો કે 30,000ની. સ્ટોકની ખરીદી કેટલાની હતી? 70,000માંથી. એમાંથી વેચાણ કર્યું પણ મૂળ કિંમત લે. મેં પહેલાં કીધું હતું ને કે તમે વેચો ભલે 55,000, તમે તમારી મૂળ કિંમત કેટલાની હતી? 35,000ની. તો 70,000માંથી 35,000 બાદ કરો એટલે તમારે સ્ટોક કેટલો વધશે? 35,000. હવે તમારે આગળ લેણું થયું, શાખ ઉપર વેચો છે, દેવું હોય તો આમાં લખવાનું. પણ આ શું થયું? લેણું એ. તો લેણું કોનું એ? તો જસલીનું 55,000 અને બેંક સિલક 20,000. તો આ 4,4નો ટોટલ કરો એટલે 1,40,000. હાલ તમે મૂડી ઉપરથી ઉતારી કેટલાની છે? 80,000. પ્લસ વેચાણ નફો કેટલો હતો? 55,000નો
35,000 નો માલ તમે 55,000 વેચો એટલે 20,000 તમારે શું થયો? નફો. નફો એ શું ગણાય? મૂડી ગણાય. એટલે પ્લસ લખવાનું વેચાણ નફો. 80,000 ને 20,000 એટલે 1,00,000, અને દેવ ઉપરથી જેટલું હતું તે એટલે 40,000. એટલે કુલ ટોટલ વૈધો 1,40,000. ચાલો ત્યાર પછીનો છઠ્ઠો હવાલો જોઈએ. તો 10,000 નો માલ રૂપિયા 18,000 રોકડેથી શું કર્યો? વેચ્યો છે. જો અહીંયા તમે 10,000, તમારો માલ કેટલાનો જાય છે? 10,000 નો. એની સામે વેચો કેવો? રોકડેથી. ધંધામાં રોકડ શું થાય છે? આવે. આવે તો શું થાય? ઉધાર. તો લખવાનું રોકડ ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે 18,000. તો આનું આપણે સમીકરણ, રોકડ આવે છે એટલે રોકડ તમારે શું કરવાની? પ્લસ. તો તમારી અગર રોકડ કેટલી છે? તો કે 30,000. તો અહીં લખવાનું રોકડ 30,000 પ્લસ વેચાણ. રોકડ કેટલામાં વેચીએ? તો કે 18,000. કેટલામાં વેચીએ? 18,000. તો તમારે રોકડ લખવાની 18,000. તો 30,000 પ્લસ 18,000 એટલે 48,000. સ્ટોક કેટલાનો હતો? 35,000. એમાં વેચાણ કર્યું 10,000. એમાં તમારે મૂળ કિંમત જ લેવાની રહેશે. એટલે 35માંથી 10 જાય. એટલે હવે તમારી અગર ખરીદીનો સ્ટોક કેટલાનો વધ્યો છે? 25,000. લેનું તમારે જે હતું એમને લખવાનું, અને બેંક શિલક 80,000. કુલ ટોટલ આવે છે 1,48,000. તો તમારી મૂડી તમારી અગર હતી 1,00,000. એમાં વેચાણનો પાછો નફો 10,000 નો માલ હતો, કેટલામાં વેચ્યો હતો? 18,000. તો 18,000માંથી 10,000 બાદ કરો તો આને કહેવાય મૂડી નફો. કેવો નફો કહેવાય છે? મૂડી નફો. તો મૂડી નફો પ્લસ થાય એટલે 1,08,000. દેવું તમારું એમને છે એટલે એમને લખવાનું, એટલે બેનો ટોટલ તમારે થાય છે 1,08,000 પ્લસ 40,000. એટલે કુલ ટોટલ આવશે 1,48,000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે 6 આમ નોંધ વિશેનું સમીકરણ જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 7મા ચેપ્ટર 7મી આમ નોંધથી અભ્યાસ કરશું. અસ્તુ.